जय श्री कृष्ण बाळ मित्रों, केम छो? तो बाळको, आज आपणे कयो विषय शीखवानो छे? विषय अंग्रेजी। अंग्रेजीमां आज आपणे शुं शीखवानुं छे? पुनरावर्तन। पुनरावर्तन એટલે શું? આપણે આગળના મહિનામાં જે પણ શીખી ગયા છે તેનું એકવાર આપણે રિવિઝન કરીએ। તો આપણે એબીસીડી ક્યાં સુધી શીખી ગયા? તો આપણે આલ્ફાબેટ શીખી ગયા એ થી ટી સુધી। ચાલો આપણે તેનું રિવિઝન કરીએ। તો આપણે શું આપેલું છે સૂચનામાં? આલ્ફાબેટ એ ટુ ટી લખો। આપણે શું કરવું? ટપકા આપેલા છે તેની ઉપર આપણે પેન્સિલ ચલાવવાની છે અને સાથે બોલવાનું પણ છે। એ ફોર એપલ, પછી શું આવશે? પછી બી ફોર બોલ। બાળકો, ટપકા ઉપર પેન્સિલ ચલાવવાની છે અને બોલવાનું પણ છે, જેથી તમને યાદ રહે કે બી પછી શું આવે? સી ફોર કેટ। સી પછી શું આવે? ડી ફોર ડોગ। ચાલો બાળકો, આને કયો આલ્ફાબેટ કહેવાય? ઈ ફોર એલિફન્ટ। ઈ ફોર એલિફન્ટ પછી ઈ પછી કયો આવશે? એફ। તો એફ ફોર ફીસ। જી ફોર ગન। ગન એટલે શું થાય બાળકો? બંદૂક। જી પછી કયો આવશે? એચ ફોર હાઉસ। હાઉસ એટલે ઘર। એચ પછી કયો આવશે? આઈ ફોર આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ। પછી આને કયો આલ્ફાબેટ કહેવાય? જી ફોર જોકર। જોકર એટલે જોકર। જે પછી બાળકો શું આવે? કે। કે ફોર કાઈટ। કાઈટ એટલે શું થશે? પતંગ। કે પછી આવશે એલ। એલ ફોર લાયન। લાયન એટલે સી। પછી શું આવશે? એમ ફોર મંકી। મંકી એટલે વાંદરો। પછી ત્યારબાદ એમ પછી કયો આલ્ફાબેટ આવે? એન। એન ફોર નેશ। નેશ એટલે માળો। એન પછી આને કયો આલ્ફાબેટ કહેવાય બાળકો? ઓ। ઓ ફોર ઓરેન્જ। ઓરેન્જ એટલે નારંગી। પછી કયો આવશે ઓ પછી? પી। પી ફોર પેરોટ। પેરોટ એટલે શું થશે? પોપટ। ચાલો બાળકો, આને કયો કહેવાય? ક્યુ। ક્યુ ફોર ક્વિલ। ક્વિલ એટલે રાણી। આર ફોર રોજ। રોજ એટલે ગુલાબ। પછી શું આવે? એસ ફોર સન। સન એટલે સૂર્ય। ટી ફોર ટાઈગર। ટાઈગર એટલે વાઘ। તો ચાલો બાળકો, આપણે શું શીખી ગયા? આલ્ફાબેટ એ થી ટી સુધી શીખી ગયા। ત્યારબાદ તમને કયો પ્રશ્ન આપેલો છે? પ્રશ્ન આપેલો છે નંબર જોઈને લખો। તમને નીચે અલગ અલગ નંબર આપ્યા છે એટલે આપણે શું કરવાનું છે? તે બોલવાનું છે અને સામે જોઈને લખવાનું છે। તો ચાલો, પહેલો નંબર શું આપેલું છે? વન। આપણે અહીં બોલીશું વન અને લખીશું વન। પછી આને કયો નંબર કહેવાય? સિક્સ। આપણે શું લખવાનું? સિક્સ। એઇટ આને શું કહેવાશે? એઇટ। પછી નાઇન આપેલો છે તો આપણે નાઇન લખીશું। ત્યારબાદ કયો છે? આને શું કહેવાય? થ્રી। આપણે જોઈને સામે લખવાનું છે બાળકો અને બોલવાનું પણ છે। ફાઈવ। ચાલો, વન ઝીરો ટેન। વન ઝીરો ટેન। વન અને બાજુમાં શું આપેલું છે? ફાઈવ ફિફ્ટી। વન એટ એટી। ટુ ઝીરો ટ્વેન્ટી। વન ફોર ફોર્ટી। વન ફોર ફોર્ટી। વન ટુ ટ્વેલ્વ। ચાલો બાળકો, ત્યારબાદ પ્રશ્ન આપે, ચિત્ર જોઈ આલ્ફાબેટ લખો। તમારે શું કરવાનું? ચિત્રને ઓળખવાનું છે અને પહેલી એબીસીડીનો આલ્ફાબેટ પહેલી બે જ લીટીમાં આપણે લખીશું। તો પહેલું ચિત્ર શેનું આપેલું છે? સુરત દાદા। તો સુરત દાદાને અંગ્રેજીમાં શું કહેવાય? સન। સન એટલે સૂર્ય। તો આપણે એસ ફોર સન થશે, આપણે શું લખીશું? એસ ફોર સન। ત્યારબાદ આપણું છે વાઘનું ચિત્ર। વાઘને શું કહેવાય અંગ્રેજીમાં? ટાઈગર। ટી ફોર ટાઈગર। આપણે કયો આલ્ફાબેટ લખીશું? ટી। ટી ફોર ટાઈગર। આ ચિત્ર બધા ઓળખો છો અને શું કહેવાય? આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમનું શું થશે? આઈ। આઈ ફોર આઈસ્ક્રીમ।
ત્યારબાદ શું આપેલું છે? કાઇટ. કાઇટ એટલે પતંગ. પતંગને અંગ્રેજીમાં શું કહેવાય બાળકો? કાઇટ કહેવાય. તો કાઇટનો કયો આલ્ફાબેટ થાય? કે. ફોર કાઇટ. કે ફોર કાઇટ. આપણે કાઇટનો શું લખીશું? કે. ચાલો આ ચિત્ર શું દેખાય છે બાળકો? રાણી. તો રાણીને અંગ્રેજીમાં શું કહેવાય? ક્વિલ. ક્વિલ એટલે રાણી. તો આપણે શું કહેવાય? ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે રાણી. ત્યારબાદ છેલ્લું ચિત્ર શેનું દેખાય છે? માછલી. તો માછલીને અંગ્રેજીમાં શું કહેવાય? ફિશ. તો ફિશનો આલ્ફાબેટ શું થાય? એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. તો આપણે એફ લખીશું બાળકો. આપણે શું કરવાનું છે? પહેલી બીસીનું એફ લખવાનું છે. એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. તો ચાલો બાળકો, આપણે આજે શું શીખી ગયા? એ ટુ ટી સુધી આલ્ફાબેટ શીખી ગયા, નંબર શીખી ગયા, ત્યારબાદ ચિત્ર જોઈને આપણે આલ્ફાબેટનો લેટર લખતા શીખી ગયા.